તો એક દી મેં કીધું દક્ષાપુ નું, દક્ષાપુ માં દાળ ઢોકરી બનાવી મને કમે છે ને, તે હું કમણ શીખાડો ને તે દક્ષાપુ એ મને કીધું કોનો ને સફેદ મમરો દેખાય એક કઈ મમરો કરો ને તે તો પછી હજે રામ રામ સીતારામ બધાય દયરાની કી હે બધાય મજામાં. જો આજ રાણી હે ને અલગ જ વસ્તુ કરવાની હે, દાળ પકવાન બનાવે છે. દાળ પકવાન ને લુકા આવું કહેવાય, દાળ ઢોકરી બનાવે. દાળ પકવાન તો પછી બનાવી આપણે નિરાધિકારક કે અટણે દાળ ઢોકરી બનાવે. સીતારામ જય વજરાજ કી હે બધાની મજામાં. હું હે ને રેરેન પણિયાણ કર્યું દાળ ઢોકરી બનાવવાનું. તાર રેરેન અનિલ કે હમણાં કોમેટી આવે દાળ ઢોકરી ની રેસીપી કરો. એટલે હું કહે ને દાળ ઢોકરી બનાવી અને અનિલ ની હે ને અહીં બહુ ભાવે. પેલા કેતો કેતો કે બનાવી બનાવી બનાવી, પણ એને રાણી થોડુંક આરો થઈ જતું કારક કર પછી ના પાડતી. એટલે એવા કટિંગ નું કામ તો કઈ મને કોઈ હસતા નહી. પૂછો કેવા હતું પેલી વાર દાળ ઢોકરી પહેલી વાર બનાવે ને? હા મેં કોઈ દી બનાવી ને આ તો આ વાહે પડો ગયો એટલે બનાવા. એટલે મને કોઈ પ્લીઝ હસતા નહી જેવી બને એવી. મને અલગ અલગ ખાવાની આદત છે, મારા બાપા ની અલગ અલગ ખાવું જોઈએ. ના આવી એટલે આ એવું જોતું કે અનિલ ને બધું ભાવે, પણ આમાં રીત અલગ અલગ છે. ઘણી રેસીપી ના વિડિયા જોઈએ, પણ આપણે હાવ પછી મસાલા જાજા થઈ જાય ઓવર થઈ જાય એવું ન ભાવે. પછી મેં રાણી નહીં કહ્યું કે હાવ સિમ્પલ થાય ને હાવ સાદી રીત તો કર નકર નત કરવું. બનાવવા તો ખરી પણ ભગવાન હાવ સિમ્પલ રીત ના થાય ને તો જ હું કઈ કરવું. ભગવાન ની દયા વધારે ઓવર મસાલા થાય તો ન મજા આવે. અને હે ને મને એક વાર દક્ષાપુ કીધું હતું એ કે તાર દાળ ઢોકરી બનાવી હોય ને, તો એક દી મેં કીધું દક્ષાપુ નું, દક્ષાપુ માં દાળ ઢોકરી બનાવી મને કમે છે ને, તે હું કમણ શીખાડો ને. તે દક્ષાપુ એ મને કીધું તો એ કે હે ને ચટણી મીઠું નાખે ને લોટ બાંધલી જાય કે ને, પછી કે દાળ બાફે નાખજે, દાળ વઘાર નાખ ને એમાં કે પછી સીવા કટકા કર્યા હોય એ નાખી દેજે. એટલે મને દક્ષાપુ એને યાદ રાખ, હું આંગળી ફોન કર્યો તો પણ દક્ષાપુ ઘેર ઉતાર ને રામદેવ ઉપાડ્યો. શું કે હાલ ની બનાવવા દક્ષાપુ કીધું યાદ રાખે રાખે બનાવવા. જો કે હારી જ બની છે લગભગ, તા હારી ન બને તો અનિલ ને તો ખવડાવી હતી કે ખરાબ બપોરી મળી દોઢ વાગે દાળ ઢોકરી કરાવે. હા આજે ખાવાનું અઢી વાગે થાય છે, અઢી વાગે ખાવાનું થાય એટલે આજ મારો હુવાનો વારો નહીં આવે. આ તો એક થી ન હુવાય કાંઈ, એમાં ઝીણી થઈ જાય. ઝીણી તો હે એ વાણાથી ઝીણી થતો તો હોત તો તે મારે કા નગર એ કહો કોઈ હુવાથી જાડા થાય મારા. હા એવું કા લખો એ હુવાથી લોહી વધે મારું માથું. હું બપોરી કોઈ દી નતું તો હું કેવો જાડો થયો. સાલી કિલો જોઈ બીજી સીટી થઈ પેલી વાર દાળ ઢોકરી કરી તો મણી હે ને એક વાર દક્ષાપુ રામદેવન વાળી ગયા દક્ષાપુ
પૂછ્યું તું કે દક્ષા પૂયું કે દાળ ઢોકરી મને કોમેન્ટો આવે મારે દાળ ઢોકરી બનાવ્યું કી બનાવે તો કે લોટમાં એ કે ચટણી ને મીઠું ને કે નાખે ને બાંધ લેવાય ને પછી કે દાળ બાફે ને જે દાળ ભાત વઘાર્યા એવી રીતે દાળ વઘારે ને યા લોટલી ને કટકા હોય ને એમાં નાખી દેવાય પાછો મેં આગળ દક્ષાફુ ફોન કરતો પણ દક્ષાફુ કાંઈક પાસે વાળી ગયા હોય ને રામદેવ ફોન ઉપાડ્યો હતી કે દક્ષાફુ ને તો એ મને દક્ષાફુ વાતું યાદ રહી ગયું એટલે હું કરવા માંડી મારી રીતિ હું હાલો ને કરા જેવી થાય એવી કોઈ હતા નહીં જેવી થાય એવી અડધી મેં લોટલી કરી નાખી અડધા કટકા કરી નાખ્યા દાળ બફાઈ ગયો એ આપણી ખાલી દાળ વઘારવાની હે નાગડી હે ને ઇન્સ્ટામાં એક કોમેન્ટ આવી હતી કે રાણી બેન કે તમારાથી કે પીનું ન ખાય ઓલી કાર્યું પીનું આવે કે ઓલીમાં ઢારવામાં હા એ કે મોટીયું પીનું ન નખાય તો બેન હું એ તમને બધાને કહેવા માંગા કે હું હે ને મારા બાપની એક જ દીકરી હતી ને મારા બે ભાઈઓ હે બે મારાથી મોટા હે હું બે થી જેણકી હે ને મારા બે ભાઈઓ જે કુંવારા હે બે માંથી એક કઈ ના વિવાહ નથી થયા એટલે ત્યાં વહુ હોય ને મારી માં એવડી ઉંમરી કઈ પીનું ન નાખે તો તમને ખબર હે મારી માં એ કઈ ઓઢણામાં પીનું કોઈ દી નાખતી ટાઈમ પૂરતા નહી ખાતા ને મારે ત્યાં પહેરવાનો વિચાર નતો પણ મને વિડીયા નો શોખ લાગ્યો ને કે મેર ની સંસ્કૃતિ હે મને કોમેન્ટ હતી કે મેર વિશે વિડીયો બનાવો રાણી બેન એટલે મેં ત્યાં પહેરે બનાવ્યો તો એ તમે કીધું તો એવું ધ્યાન રાખી પીનું ત્યાં રાખી કાર્યું ત્યાં સાખેલા કઈ ખારા મોરી એ જ હું એ કહેતો હતો કે કહેતો હતો ભૂલે ગયો જો પાછો મને કંઈક યાદ હતું અને પાછું હું ભૂલે ગયો કંઈક વાત યાદ હતું ખબર ને કે કેવું હતું મારે મારું એ બધું થયું થયું કમ્પ્લીટ બોલતા હા દાળ વઘારવા હા પછી લોટલી પછી રોટલી કરી લે રોટલી જો કે મેં કરી લીધી બેઠા બેઠા ઉભા ઉભા રહો હજી તેલ થયું ને તો મને કાં કઈ ખબર પડે થોડી પડે મને તો કઈ આવડતું જ ને તું આવડે એ કામ કરવાનું હે એ હું વિચાર કરું કામ કરું મારે કામ કરું મારે હે ને આપડી થોડાક મરચા ખાંડલી એટલે ટેસ્ટ પ્રમાણે તીખું થાય ને પણ દેખાવા ન જોઈએ હું તેલ થેગું રાયું ને આ ફૂટે એટલે એક વગેરે જીવ ધ્યાન રખાય એવો મારી સાથ લીમડો લીમડો નહીં જો જો તું ઉડે ની સાટા હે તેલ ના સાટા ઉડજે ઓ યા આ હા સુગંધ મસ્તી ને આવે કાઢવા પડે મને નો મજા આવે ટમેટા વગર ટેસ્ટ આવે નો આવે ટેસ્ટ આવે પણ ટૂણી નો ભાવે એટલે એ ટેસ્ટ આવે જેવું કઈ ન હોય ટેસ્ટ સુગંધ મસ્તી ની આવે સુગંધ મસ્તી ની આવે એકદમ ખાસું કા હા પેલી વાર બનાવે હો રાણી પેલી વાર હા ફર્સ્ટ એટલે કઈ પણ સજેશન દેવું હોય તો દીજો કમેન્ટ માં કઈ રીતના આવું તું કામ હે એટલે બધાની રીત તો જો કે અલગ અલગ હોય પણ અમારે હે ને હાવ સાદી ને સિમ્પલ રીતના ખાવું તું એટલે મે સાદી સિમ્પલ રીતના કર્યું બહુ કઈ નાખ્યું ને મસાલા હા એટલે ઈ ઉપાધી કરતા ની ની ક્યાર મસાલો નાખવાનો બાકી હતો ના આવતો હા એટલે મને તોય કમેન્ટ માં કીજો કે બીજી વાર બનાવે કેવી રીતે બનાવે હમ તો મને જરા ખબર પડે ભાત કરી નાખે એટલે દાળ ભાત બીજું સાદા દાળ ભાત ખાવા દાળ ભાત ભાત કરી નાખા
એક થાય થોડીક દાળ કાઢલા તો એમાં ભાત ખાવા થાય. હા એ થાય કરવું હોય તો. હા તો એ દાળ ભાત સાઈડ માં ખાવા થાય. હા કાઢવી તો કાઢ લીજે થોડીક પછી. એટલે ભાતી કરા એ કહેવાનું હોય ને. હા કઈ નત કાઢું. રોટલી થેતા ગઈ ખાલી સોડવાની હે. પેલી વાર મારા હાથની ડાય ઢોકરી. વાહ રાણી વાહ. પેલી વાર હા ફર્સ્ટ ટાઈમ. પછી સેવ હે થોડીક તી લેવા જાવી જો હે. મમરા હે અનિલ લેવો કાલે. હા તી વઘારવાના હે ઈ પણ રાણી વઘારી હે. નકર તું વઘારો તો ની ઈ બોયલો કે રાણી વઘારે નકર કા તું વઘારો ના કારક મમ્મી કરતા હોય ને એટલે કા. ઓય હા આજ મારે હે ને બનાવવા કેવી રીતે બને ઈ જેસીબી જાય એ જેસીબી જાય. હા લે હા લે જોયું ના તો તારે મારા હાથ નું ખાવા આવજો ગમે તે તું ગમે ને આવો આવજો ગમે તાર આવો એકવાર મારા હા એમાં અસકાવાનું ને ગમે ત્યારે આવે જવાનું. હા એકવાર ખાવા આવજો. બાકી અનિલ ની મારા હાથનું બહુ ભાવે ભલે ને પહેલી વસ્તુ પહેલી વાર જ બનાવ્યું આ પહેલી વાર જ બનાવ્યું કેવી ખાઈ આપણે જોઈએ આગળ 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 ખાવા બેસ્યું જ તાર વિડીયો તો ચાલુ જો હે એટલે એનું મો કેવું થાય ખબર પડે ખોટું ન બોલતો હાસું બોલજો એવું હોય કેવી થઈ. બાકી મણિતા જોવે મોં માં પાણી આવે કે મેં બનાવ્યું એટલે મણિતા ભાવવાની જ છે. મણી પણ અટણ ભૂખ ફૂલ લાગે મને તો જોવે ને હવે મન થાય. તો ખાઈ લે નીલ મારા પેલા ખાવાય બે હેગો મારી વાટી નો જોય વાટી નો જોવા હું હે ને ખાતો ને કેરી મોરા કે કેરી મોરા હજે તો તી વાટ જ જોતો કેવાય. ઓકે આ કામ થાય પછી આપણે ખાવા બેહીએ ને. હમ મારા થી જો કે તારા કરતા મણી ભૂખ વધારે લાગે દાળ જોવા જ મણી મન થાય એકદમ ખાવાનું દાળ ઢોકળી. હા તો ખાવા જ મન જાય જટ જટ એમાં કેવું નહીં પડે કઈ. મસ્તી ની થાય એકદમ પેલા તો પીસ ઉડે ગાડે અનિલ ના પાડ્યો મમરા વઘારજે મીના ને પણ હું તો કા કે થોડીક વાર આરામ કરીને રૂંઢે કરજે અટણે અટણે કા હું તા મળી તેવી મમરા કરવાની એ મને પછી એક કામ બાકી હોય ઈ નો ગમ કામ બાકી હે એટલે કઈ રૂંઢે કઈ વાર નહીં લાગે મમરા વઘારતા કઈ ખાલી 15 મિનિટ ઈ નો થાય 10 મિનિટ જેવું માન થાય હું કરેલા પણ ઠામ કરેલા ને પછી હુવા ને તો જ મને નીંદર આવે મને નીંદર ન એ કા તો બી કાઢો કઈ માંડવી ને બી યુઝ કર નાખ્યા. હા તરવા જો હે ને. હા એટલે એય પછી આપણે મમરા વઘારી નાખીએ સેવ થઈ જાય ને લગભગ એટલી સેવ હે મણી અટાણે થાતું તું આ રહ્યો હું સેવ લેવા ગો ની એટલી હા અટાણે તડકો એકદમ ધૂમ છે ને રાણી ની અટાણે જ મમરા વઘારવા ને મણી
સેવ લેવા મોકલ તીધી હું ગો ની વાહ આ મારા ભાઈનું હેલ્મેટ હાસું કે ખોટું એમાં માથામાં નો અડાડાય વાળ લઈને એમાં ચોટે જાય રાણી ધ કુક મારે ઈ કેવું ગમે એ વસ્તુ બનાવે પેલી વાર સારી જ બને ખરાબ ને બને હજે લોકો સારું કેવાય ને ભગવાન દયા રાની કી હો ગઈ વાહ ભાઈ વાહ અનુ કી હો ગઈ વાહ ભાઈ વાહ તું સિરિયલ જોવો એટલે ઓલો કાઉ હા એટલે દાદા ને દયા હા કઈ બગડે નહીં તો એને કી નેમ રે બસીતા પોરો ન કરાય કઈ પણ વસ્તુ આ જો ગોકુલ ના પવા આવે સેવાય ગોકુલ ની જ છે મસાલા વાળા તા બહાર ની બધી વસ્તુ મમરા ને વઘારેલ જડે પણ એ નો ભાવે લાગટ લાગટ નો ભાવે ખાલી કરું દેખાડા નહી જટ એટલે હું નિંદર મુકા તુણી ખબર હે મારા જીવ ની અંદર કોઈ નહી ખબર ની હા હજી નથી થયું નગર તો પવો ઉફી જાય તરત આ ઉફે તો કો ના નથી થયું હજી તુણી ખબર તો પડતી હે પડે ને એટલી તો સબાસ એટલે મને આવડે વઘાર તમ બર અનિલ હાસુ કા તું વઘાર હું વિડિયો બનાવ ના 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 લેવા દે ના મારે નથી વઘારવા મારા હાથ ખારા મોરા થઈ જાય હાલે હાલે મારે ખારા મોરા થઈ જાય ઈતા વો ના 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 હાલે એક તો જે ઓસી હે નામ મારું આવે કે હારા મમરા ને એ હા ઈ હસી વાત છે મારે તમે જ વગાડો ના 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 કે બરોબર છે બરોબર હે કેવો છે સેવ લેવામાં એવું હે મને આરો થાય એટલે નકર કેટલે પોલે જવું પડે આ બાજુમાં દુકાનો તો હે ને સે બાજુમાં કારખાનું પરણ કારખાને થી જથ્થા બંધ લઈએ તો આવે બધું નાસ્તો ને તારું લેતા આવ્યા જથ્થા બંધ બધું સે નાસ્તો તો બનાવવા હે એ વાત તો કરા કેતા મીઠા બધું વાહ તો નાસ્તો લેવો તો કરવાનો મતલબ કઈ ને તમે વાહ તેલ થેગું હા બી નાખા દીધા સીધા હો થેગું ને વાહ 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 શાબાશ શાબાશ તબ 1 કરોડ રૂપિયા જીત ગયા શાબાશ ઓય તા રેવા દે ચાલ ખબર નહી ગાઉ હું તો તાર હાંભુ જો કીવા મમરા થા હે હા મમરા મે એ વગેરે પડ એકલી નહી હો કોઈ આ ફર્સ્ટ ટાઈમ હે કરો કરો મમરા એ તો કરી હોય ને થોડી તાર થાય ઘણી તાર તા લંબાવું એ હું બહાર જ જતો તો એટલી તો જો જા જા ટ્રાઈપોડ નો ઇસ્તેમાલ કર લે જો લે લાડુ પાણી પીવા આવ્યો અટળ તૈરહા થાય બિસાડા પક્ષી હા ઉન તડકો આવ્યો હે ને એકદમ હા
હા તડકો બહુ હે ને, મેં ભર્યું તું હવે રીતા. હા મમ્મી એ ભર્યું તું, જતા એ બિસાડું આ રમે બીજા તો ઇસકો લોન તો જો બેઠો દી ઉપર. હે હા તો તારે કાંક પૂઈ ગયું હોય બધું. કો આ તારા બી તો રહી ગયા સમજાડું. હું બહાર સકો રહી મારે એવો. હા થોડી નીંદર આવે એટલી તું બહાર ઘુમરા બહાર તાતાડું પતે તો નહી. બહાર પક્ષી ના અવાજ ને આવે ને એવી મજા આવે સાંભળવાની ને હરણે જાળવાની છે. કામ કર ને બેસ ને સારવાર ચાલે. વાડીઓમાં મજા ઈ જ છે ને, વાડીઓમાં જાય એવું. આપણે સિટીમાં જોઈએ એક ઝાડવું હોય તો કેવી હા પક્ષીઓ આવે. રોનક છે ને, રોનક ઝાડવા વગર તો ખોટું જ છે. અને થોડી પવા વધારે ભાવે તો નાખામાં થોડા. હા હું તો રોગાઈ ખાતો હોય પવા ને બીન વગારે ચટણી ઉપર સાટે એવી મજા આવે. મને ખબર છે સીતા, એટલે કંઈક નાખે તો મમરા મજા આવી હતું ને જરાક વધારે હતો. તું પવા જ વીણે વીણે ખા એટલી કા તારે મમરા મમરા રહી ને પવા વીડે વીડે ખાઈ જાય. પવા હું ખાઈ જાય મેન મેન વસ્તુ. એ મેન વસ્તુ ન કહેવાય ને, મેન જ કહેવાય ને આ પવા તો. જો મારા મમરા હે ને તૈયાર થઈ ગયા. અનિલ જારે મારી મદદ કરતો હતો હલાવવામાં ને, એટલે શૂટિંગ નો ન મેળવ્યું કે આખું શૂટિંગ ન ઉતરું કાંઈ. અનિલ અનિલ મને થોડું કરવા લાગતો હતો એટલે મમરા બહુ મસ્તી ના થયા. જો હા નજીક થી જોવે લ્યો તમે કમેન્ટ કરજો કેવા થયા મમરા, હારા થયા દાળ ઢોકળી કેવી થઈ એ પણ કમેન્ટ કરજો. સેવ ને થોડી પોતી થાય કે હું લેવા ગો ને. સેવ ને લેવા ન ગોય, અનિલ ની ભૂલ છે મારી ને, એટલે આમાં મારું નામ કોઈ આવે રાણી ના મમરા. મારા મમરા એ મારી મદદ હારી કર્યું બહુ અસલ કરી. એ જે હે ને અર્ધી કલાક સુધી એકદમ કમ્પ્લીટ નહીં હલાવ્યા રાખવાનું, એટલે મમરા માં કઈ ઘટે બધું મિક્સ થઈ જાય અસલ. હજે જા સફેદ સફેદ જે મમરા દેખાય ને એકદમ ઓલા થઈ જાય, પીડા હે પકડી જાય. હા હરદર ને એકદમ ઓલું થઈ જાય. જો હજે તારે બીન હે હેઠે હલાવવાનું નથી ને, આમાં હે ને ચટણી ને આપણે ભૂકી નાખવાની હોય દેખો જેવું કરવું હોય એ પ્રમાણે આપણે જરાક નાખી કાઈ. હા પછી બહુ મમરા નો મસાલો હોય બહુ કે. હા આ એકદમ કલર પકડાઈ ગયો જો આપણે કઈ નતું તમારે કેવું જોઈએ રાની કી હો ગઈ વાહ ભાઈ વાહ. હજે મને એવું લાગે કે થોડુંક હલાવી ને તો અસલ ના હજે કેરવાઈ જાય. થોડુંક નીચે જમે ગુ હોય ને આમાં ટોપિયામાં એ નીચે હોય એમાં આવે જાય બધું. પેટ ભર્યું હતું આજ નો બ્લોગ પૂરો કરાય હું થાકે ગઈ જરીક વાર હુએ જા આવતા બ્લોગ માં મળીએ. હજે હે ને બે જી ઉઠ્યું ભાઈ, બે અઢી વહી ગયા, બે અઢી ને થઈ ગયા પૂણા ત્રણ થયા. હાલો બધે આવજો, આપણે આવતા બ્લોગમાં મળીએ. હાલો બાય 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 બાય.